હોય તેમ હવે છેલ્લા દિવસોમાં ખેલૈયાઓ ગરબા રમવા તલપાપડ થઈ રહ્યા છે. નવરાત્રિના શરૂઆતના દિવસોથી ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલકાયા હતા અને મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી હતી અને ઠેર ઠેર ખેલૈયાઓએ અવનવા ગરબા કરી સૌના મન મોહી લીધા હતા. જોઈએ ખાસ રિપોર્ટ. નવરાત્રિ તેના અંતિમ પડાવમાં છે ત્યારે ખેલૈયાઓમાં ગરબાનો રંગ ચડતો જાય છે. ખેલૈયાના ઉત્સાહ, ઉમંગ અને જોશના કારણે સમગ્ર વાતાવરણ નવરાત્રિમય બની ગયું છે. ત્યારે અમદાવાદ શહેરની રિવરફ્રન્ટ પર આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે ગરબે ઘૂમ્યા હતા. રિવરફ્રન્ટ પર વિશ્વના સૌથી ઊંચા 45 ફૂટ લાંબા દાંડિયા પણ બનાવાયા છે, જેની લિમ્કા બુક અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરાઈ છે. ખેલૈયાઓએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ માણી હતી. અમે અમારા ફેમિલી સાથે આવ્યા છીએ, અમે અમારા ગ્રુપ સાથે આવ્યા છીએ. નવરાત્રિની તૈયારી કરી છે અમે ઘણા ટાઈમથી અને રાત જોઈએ છે કે નવરાત્રિ ક્યારે આવે. નવરાત્રિ એવો ફેસ્ટિવલ છે કે રમવાની ખૂબ જ મજા આવે. અમદાવાદ